છોડું જેના વિશે ચર્ચા કરતા ગયા કાળની અંદર આપણે જે વિશ્વ સંસ્થાની જરૂરિયાત કામમાં છૂટી થઈ એના વિશે માહિતી મળી હતી. પછી રાષ્ટ્રસંઘના ઉદ્ભવ એના વિશે આપણે ચર્ચા કરી હતી. તેમજ જે આ સંયુક્ત રાષ્ટ્રો જે યુએનના હેતુઓ છે તેના વિશે આપણે માહિતી મળી હતી. તેમજ સંયુક્ત રાષ્ટ્રના અંગો છ અંગો છે એના વિશે આપણે ચર્ચા કરી. પછી તેમજ સામાન્ય સભા વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે સલામતી સમિતિ કે યુનોનું સૌથી મહત્વનું અંગ એ સલામતી સમિતિ છે અને સલામતી સમિતિની અંદર 15 સભ્યો છે. કેટલા સભ્યો છે? 15. અને 15 સભ્યો છે તેમાંથી 5 સભ્યો કાયમી સભ્યો જે યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એ 5 સભ્યો કાયમી છે. કે યુએસએ 5 સભ્યો કાયમી, યુએસએ, બ્રિટન, ફ્રાન્સ, આ જે 5 દેશો છે એ કાયમી સભ્યો છે અને બાકીના 10 સભ્યો એ બિન કાયમી છે. અને જે બાકીના બિન કાયમી જે 10 સભ્યો છે એમની સામાન્ય સભા 2 વર્ષ માટે સુધે કે 2/3 બહુમતીથી 2 વર્ષ માટે એટલે તેમની ચૂંટે છે અને વિશ્વની અંદર શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી. એટલે કે સલામતી સમિતિને વિશ્વની અંદર શાંતિ અને સલામતી જાળવવા માટે વિશાળ સત્તાઓ અંતે આપવામાં આવેલી છે. કે કોઈ પણ રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓ હોય તેને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનું હોય છે. કે જે સલામતી સમિતિ છે કે કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચે જે ઝઘડાઓ છે કોઈ પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને જે શાંતિથી નિકાલ લાવવાનો ઉકેલ લાવવાનો જે પ્રયત્ન કરે છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા એ મહામંત્રી તરીકે ઓળખાય છે. કે સંયુક્ત રાષ્ટ્રની અંદર જે સચિવાલયના વડા છે મહામંત્રી તરીકે એમને ઓળખાય છે. તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણની સામાન્ય સભા કરે છે. કે આ મહામંત્રી છે એમની નિમણૂક એ સલામતી સમિતિની ભલામણની સામાન્ય સભા કરે છે અને તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી બજાવે છે. કે મહામંત્રીની નિમણૂક છે એ સલામતી સમિતિની ભલામણની સામાન્ય સભા કરે છે અને તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી બજાવે છે. હવે આપણે જોઈશું કે વીટો એટલે શું. કે જોઈએ કે સલામતી સમિતિમાં કોઈ પણ નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોનો હકારાત્મક મત લેવાની મંજૂરી છે. કે આપણે જોઈએ કે સલામતી સમિતિની અંદર 5 કાયમી સભ્યો છે એમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ નિર્ણય લેવાની અંદર એ 5 થી 5 સભ્યોનો એટલે હકારાત્મક મત હોવો જરૂરી છે. જો 5માંથી 1 પણ સભ્ય નકારાત્મક મત આપે તો તે નિર્ણય એમ લઈ શકાતો નથી અને આ સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રોને નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કે નિષ્ફળ કરવાનો જે અધિકાર છે તેને વીટો પાવર અથવા નિષેધાધિકાર કહેવામાં આવે છે. તો કે વીટો પાવર એટલે કે જે 5 કાયમી સભ્યો છે એ 5 કાયમી સભ્યોને કોઈ પણ રીતે નિર્ણય લેવો હોય તો એને હકારાત્મક મત લેવો જે જરૂરી છે અને એ 5 સભ્યોમાંથી જો કોઈ એક સભ્ય નકારાત્મક મત આપે તો તેનો નિર્ણય એ લઈ શકાતો નથી. અને આ જે સત્તા ધરાવતા જે 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે એને જે નિષેધ કરવાનો એટલે નિર્ણયને નામંજૂર કરવાનો જે અધિકાર આપ્યો છે એને વીટો પાવર કહેવામાં આવે છે. હવે સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ કે સલામતી સમિતિ સિવાય સામાન્ય સભા, સલામતી સમિતિ
સંયુક્ત રાષ્ટ્રોની અમુક કેટલીક સંસ્થાઓ કે જે અલગ અલગ કાર્ય કરે છે, તો કે સંયુક્ત રાષ્ટ્રોની
જેનું વડુ મથક છે ન્યુયોર્ક. એ યુનિસેફ, એનું ટૂંકું નામ પણ યુનિસેફ જ છે. એનું વડુ મથક ન્યુયોર્કમાં છે. હવે આ જે સંસ્થા છે શું કાર્ય કરે છે, કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષકક્ષમ આહારમાં પ્રાપ્ત થાય તેવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજે છે. કે જે આ યુનિસેફની સંસ્થા છે એ બાળકોનું આરોગ્ય સુધરે તે માટે બાળ કલ્યાણની અનેક યોજનાઓ બનાવે છે. એના પછી ખોરાક અને કૃષિ સંગઠન. ભારતમાંથી દવાઓ અને કેટલીક તબીબી ટુકડીઓ પણ મોકલી હતી. આ સિવાય
કોરિયામાં શાંતિ સ્થાપવા રચાયેલા પંચના અધ્યક્ષની કામગીરી ભારતે બચાવી હતી. કે કોરિયાની અંદર શાંતિ સ્થાપવા માટે જે રચાયેલો અધ્યક્ષ હતો પંચ હતો, પંચના અધ્યક્ષની કામગીરી એમને ભારતે બચાવી હતી. આ સિવાય રાજા સાયપ્રસ અને કોગોમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે પોતાની સૈનિકોની ટુકડી મોકલી આપી હતી. જે ગાજા સાયપ્રસ અને કાબુલમાં સર્જાયેલી જે કટોકટીની પરિસ્થિતિ હતી તે વખતે સંયુક્ત રાષ્ટ્રના કહેવાથી ભારતે એટલે પોતાના સૈનિકોની અમે ટુકડી ત્યાં મોકલી આપી હતી. આ સિવાય નામિબિયા, કંબોડિયા અને સોમાલિયામાં શાંતિ સ્થાપવાની કામગીરીની અંદર પણ ભારતે એમને મહત્વનો ભાગ ભજવ્યો હતો. પછી સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓના મહત્વના હોદ્દાઓ સ્વીકારીને ભારતે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ એટલે સંયુક્ત રાષ્ટ્રને આપ્યો હતો. એટલે કે સલામતી સમિતિ ઉપરાંત એમ કે જુદી જુદી સમિતિઓના અંદર મહત્વના હોદ્દાઓ સ્વીકારી અને ભારતે એમને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ એ સંયુક્ત રાષ્ટ્રને આપ્યો હતો. આમ સંયુક્ત રાષ્ટ્રની કાર્યસિદ્ધિની અંદર ભારતે મહત્વનો ફાળો આપ્યો છે. આપણે જોઈએ કે જે યુએનની જે વિવિધ સમિતિઓ છે એમાં ભારતે કઈ કઈ સમિતિમાં કોણ કે કયા હોદ્દા ઉપર જોઈએ તો કે શ્રીમતી વિદ્યાલક્ષ્મી પંડિત કે જે સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભાના પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે યુનેસ્કોના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. ડોક્ટર નાગેન્દ્રસિંહ જે આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિ એટલે કે ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય શ્રી વી રામ રાવ એમને પણ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર ન્યાયમૂર્તિ તરીકેની ફરજ બજાવી હતી. પછી ન્યાયમૂર્તિ આર એસ પાઠક એ પણ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવી હતી. અને આ સિવાય ડોક્ટર રોહિત ભાભા કે જેમણે અણુશક્તિ પંચની સમિતિની અંદર અધ્યક્ષ તરીકે એમને ફરજો બજાવી હતી. અને આમ કે સંયુક્ત રાષ્ટ્રની અંદર એની કાર્યસિદ્ધિની અંદર ભારતે પોતાનો વિશેષ ફાળો આપ્યો છે. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ કે અત્યારે આપણે જે નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત ઊભી થઈ છે કે આપણે જે કે વિશ્વના બધા જ રાષ્ટ્રો યુદ્ધોને સાથ અને સહકાર આપે છે અને તો જ તે વિશ્વ શાંતિનો સાચો અનુભવ થશે. કે વિશ્વના દરેક દેશો જે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે એને સાથ અને સહકાર આપશે તો જ એમ કે વિશ્વ શાંતિનો સાચો અનુભવ થશે. અને આ માટે બધા રાષ્ટ્રોએ યુદ્ધ નહીં કરવાની એમ કે પ્રતિજ્ઞા લેવી પડશે. તેમજ ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન પણ કરવું પડશે. એટલે કે આપણે નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત ઊભી થઈ છે. કેમ તો કે જોઈએ આપણે કે કોઈ પણ દેશ છે એ અમુક પક્ષાથી વધુ પ્રમાણમાં શસ્ત્ર સામગ્રી કે લશ્કરી દળો ન રાખે, દિવ્યાંગ શસ્ત્રોનો નાશ કરવામાં આવે અથવા તેમને આંતરરાષ્ટ્રીય સત્તા સંગઠનની દેખરેખ નીચે રાખવામાં આવે તેને નિઃશસ્ત્રીકરણ કહે છે. નિઃશસ્ત્રીકરણ કોને કહેવામાં આવે જરા તમે સમજીએ કે કોઈ પણ દેશ છે એ અમુક પક્ષાથી વધુ પ્રમાણમાં શસ્ત્ર સામગ્રી કે લશ્કરી દળો ન રાખે, પછી જે દિવ્યાંગ શસ્ત્રો છે એનું શું કરી નાખે નાશ કરે અથવા તેમને આંતરરાષ્ટ્રીય સત્તા સંગઠનની દેખરેખ નીચે રાખવામાં આવે તેને નિઃશસ્ત્રીકરણ કહેવામાં આવે છે. હવે આ નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત કેમ અત્યારે હોય છે કે વિશ્વની અંદર શાંતિ જો રાખવી હશે તો આપણે નિઃશસ્ત્રીકરણથી કરવું પડશે. એટલે કે નિઃશસ્ત્રીકરણ એ આજના વિશ્વને કેન્દ્રવર્તિત પ્રશ્ન છે. કે આધુનિક વિશ્વએ અત્યારે આધુનિક વિશ્વએ એમ કે બોમ્બ મહાભયાનક અને સહાનના વિશ્વયુદ્ધના માથા પર્વ વચ્ચે ભોગવ્યું. કે આપણે જોયું કે બે બે વિશ્વયુદ્ધ થઈ ગયા છે અને બીજા વિશ્વયુદ્ધની અંદર તો અણુબોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો અને એનાથી જાપાને ભયંકર નુકસાન ભોગવવું પડ્યું. આમ છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના ઘણા દેશોએ પરમાણુ શસ્ત્રો અને રાસાયણિક શસ્ત્રોનો મોટો જથ્થો ઉભો કરી અને વિશ્વની અંદર એટલે ભયનું વાતાવરણ કર્યું કે આટલું નુકસાન ભોગવ્યું છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઘણા એવા દેશો છે કે જેમણે પરમાણુ શસ્ત્રો અને રાસાયણિક શસ્ત્રોનો મોટો જથ્થો ઉભો કરી અને વિશ્વની અંદર ભયનું એટલે વાતાવરણ સર્જ્યું. અને આ પરિસ્થિતિમાં અણુશસ્ત્રોના ઉત્પાદન કે જો પ્રયોગો પર અંકુશ મૂકવામાં નહીં આવે ત્યાં સુધી વિશ્વ એ યુદ્ધના ભયમાંથી એમને મુક્ત બની શકશે નહીં. એમ કે જ્યાં સુધી આ જે શસ્ત્રો છે એ એના ઉત્પાદન પર એમને અંકુશ મૂકવામાં નહીં આવે તો ક્યારે વિશ્વ છે એ યુદ્ધના ભયમાંથી એમને મુક્ત બની શકશે નહીં. વળી આપણે જોઈએ કે શસ્ત્રો
નું જે ઉત્પાદન છે એના માટે ખૂબ જ નાના ની જરૂર પડે. પછી આ અણુબોમ્બ પરમાણુ આ જે બનાવવામાં આવે છે એમાં અઢળક અબજો કરોડો રૂપિયા ખર્ચાય અને એના પરિણામે દેશનો આર્થિક વિકાસ કેવો થાય છે બંધ થાય છે અને ગરીબી તેમજ બેકારીની સમસ્યાઓ પ્રબળ વધે છે અને આમ સસ્તા ઉત્પાદન એ દેશને ગરીબાયું ભૂખમરા અને અંતે નાશ તરફ અંગે લઈ જાય છે. કે જે આ સસ્તાનું ઉત્પાદન છે અંતે શું થાય છે ગરીબી બેકારી અને વિનાશ તરફ જાય છે. તેથી જીવલેણ સસ્તાનું કે આપણે ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ અને કે જે છે સસ્તાનું ઉત્પાદન બંધ કરી અને જે નાણાં છે જે સસ્તાના ઉત્પાદનમાં આપણે જે નાણાં વાપરીએ છીએ એ નાણાં જે ગરીબ પ્રજાના કલ્યાણ માટે જો વાપરવામાં આવે તો માનવતા મહેંગી ઉઠશે જગત સુખી બનશે. કે જે સસ્તાના ઉત્પાદન માટે જે અબજો કરોડો રૂપિયા ખર્ચા છે એ પૈસાથી જે દેશના આર્થિક વિકાસ માટે ગરીબી માટે જો વાપરવામાં આવશે તો દેશનો આર્થિક વિકાસ થશે અને દેશમાંથી ગરીબી બેકારી પણ એટલે નાબૂદ થશે. માટે વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે નિઃશસ્ત્રીકરણ દરેક માનવે એટલે અપનાવવું જરૂરી અપનાવવું જરૂરી છે. કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં મનુષ્યને રહેવાનું છે તેથી માનવીએ વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતા જરૂરી જ રહી છે. કે માનવી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું થયું છે એટલે કે વિશ્વની શાંતિ રાખવા વિશ્વ ઐક્ય એટલે કે વિશ્વની એકતા એ રાખવા માટે કે આપણે વિશ્વની શાંતિ રાખવા માટે વિશ્વની એકતા રાખવા માટે નિઃશસ્ત્રીકરણ કરવું જરૂરી છે. કે વિશ્વમાં અનેક પ્રકારની વિવિધતા આપણને જોવા મળે છે. વિશ્વમાં વિવિધ ધર્મો ભાષાઓ જાતિઓ અને સંસ્કૃતિ પ્રવર્તે છે. વિશ્વની પ્રજા સદીઓથી પૃથ્વી પર એક સાથે રહે છે તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મે તો એમની વિશ્વ એકનું સર્જન થાય છે અને વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશ્વના દેશો વચ્ચે એકતા અનિવાર્ય છે. કે જો બે દેશો વચ્ચે યુદ્ધ ના થાય અને શાંતિ જોઈએ તો વિશ્વની અંદર એકતા હોવી અનિવાર્ય છે અને વિશ્વ એક્યની ભાવના સાકાર કરવા માટે વિશ્વના દરેક માનવીએ કે ત્યાં ઉદારતા સર્વધર્મ સંભાવના આંતરરાષ્ટ્રીય બંધુત્વ સહકાર કરુણા વગેરે માનવ મૂલ્યો સ્વીકારવા પડશે ત્યારે સમગ્ર વિશ્વ એક કુટુંબ બનશે. એક માળો છે અને એક એમ કે આખું વિશ્વ એક માળો છે એક પિતાનો પરિવાર છે એવી ભાવનાથી સમગ્ર વિશ્વ એ સંયુક્ત રાષ્ટ્રોના પિતાનું કુટુંબ બને તો જ વિશ્વ ઐક્ય જળવાય છે. એટલે કે આપણે દરેક મનુષ્યોએ કે પૃથ્વી જે કેવો ગ્રહ છે એને ચાર મનુષ્યોએ રહેવાનું છે માટે એ માનવીય વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાની જરૂરી જ રહી છે. તો આજે આપણે આ પાઠની અંદર સલામતી સમિતિ તેમજ સંયુક્ત રાષ્ટ્રોની જે વિશેષ સંસ્થાઓ હતી અને એના પછી સંયુક્ત રાષ્ટ્રોની અંદર ભારતનો યોગદાન અને નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત એના વિશે માહિતી મેળવી અને અહીંયા પાઠ શરૂ કરીએ છીએ.